અમદાવાદ સેલ્બી હોસ્પિટલ દ્વારા વોક ઓફ હોપ વોકથોન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે. ધ વોક ઓફ હોપ વોકથોન 2માં ભાગ લેનારાઓએ 3 કિલોમીટર અથવા 6 કિલોમીટર વોક કર્યું હતું. આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટ, કેન્સર સર્વાઈવર, ડોક્ટરો, ફિટનેસ ટ્રક વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એ કેન્સરના અવેરનેસ માટે છે, મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે આ. ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું, પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે. શેલ્બી હવે એના 30 વર્ષ પતાવે છે, 3 ડિકેડ પતશે 13 માર્ચે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની જ અવેરનેસ માટે અને એને પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વોકાથોન રાખી છે. કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે જે ધ્યાન રાખવી જોઈએ, જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી 2.0, ઇટ ઇઝ અવેરનેસ. લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી, તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી. અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર ધેન 8,000 પીપલ પાર્ટિસિપેટેડ ફોર ધીસ વોકેથોન. બીજી વાત, અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય, અને એના લગતા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શેલ્બી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ. અને જે એડવાન્સમેન્ટ્સ છે, જે અમારા તે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ્સ છે, એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે. એના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ, રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ આજે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને જો કોઈકને જેનેટિક એટલે અનુવાંશિકતાનો જો ઇતિહાસ હોય તો એ લોકોએ સમયસર ડૉક્ટરોનું, એક્સપર્ટ ડૉક્ટરનું ઓપિનિયન લેવું, આ સૌથી સારી એક વ્યવસ્થા કહેવાય આપણે.